પણ મારે હવે શું કરવું છે કે આ બધાને એકબીજા સાથે એ લિમિટેડ વર્ઝનમાં આવી જાય છે એ વસ્તુ લિમિટેડ વર્ઝનમાં આવી જાય છે અનલિમિટેડ વર્ઝન કરવું હોય તો આપણે બધું શું કરવું પડે કે બીજા આ બધા 4000 કમ્પ્યુટરને આપણે કનેક્ટ કરવું પડે એમ સમજો કે અહીંયા હું પ્રોસેસર આ એક મશીન અહીંયા આ ક્વાર્ટરમાં છે આ એક મશીન અહીંયા આ ક્વાર્ટરમાં છે એક મશીન અહીંયા છે અને એક મશીન અહીંયા છે આ રૂમની અંદર 4 કમ્પ્યુટર છે હવે આ કમ્પ્યુટરને આની જોડે ભી કનેક્ટ કરું અને આની જોડે ભી કનેક્ટ કરું અને આની જોડે ભી કનેક્ટ કરું પછી આ કમ્પ્યુટરને આની જોડે કનેક્ટ કરું અને આની જોડે કનેક્ટ કરું અને આની જોડે કનેક્ટ કરું અને આની જોડે અને આની જોડે અને આની જોડે એવી રીતે આને પણ ચારે કમ્પ્યુટર એકબીજા સાથે કનેક્ટ કરી દીધા જોઈન કરતા નેટવર્ક તો હું અહીંથી પેલાને જોડતી સામાન જે પેલો હોય એ વસ્તુ મારા કમ્પ્યુટરમાં જોઈ શકું અને અહીંથી આ રીતે આ બાજુ જોઈ શકાય અહીંથી પેલી બાજુ બી જઈ શકાય એ અંદર અંદર ઇન્ટરનલી કમ્પ્યુટર શું કરે આપણે કનેક્ટ કરે જોઈન કરે આ એક લોકલ એરિયા છે આ કયો એરિયા છે લોકલ એરિયા અને આપણે શું કર્યું એક નેટ બનાવ્યું એટલે શું કહેવાય છે લોકલ એરિયા નેટવર્કિંગ લેન જે તમે સાંભળો છો કે લેન સિસ્ટમ જોઈએ રેપોર્ટિંગ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્યુટર વિથ લેન લેન એટલે લોકલ એરિયા નેટવર્કિંગ આ એ આ એક જે છે આ લેન બન્યું લોકલ એરિયામાં આપણે મશીનો બધા કનેક્ટ અને આપણે એકબીજા મશીનની અંદર બધું જોઈ શકીએ છીએ શેર કરી શકીએ છીએ એ જોઈએ હવે આ આ રૂમ છોડી દઈએ બધા ડિપાર્ટમેન્ટની અંદર કમ્પ્યુટરો છે એ બધા એકબીજા સાથે જોડાયા કોલેજ છોડીને આજુબાજુની કોલેજના આજુબાજુના ઘરોના બધા કમ્પ્યુટરો જોઈન કર્યા એમ કરતા કરતા બહાર નીકળે આખું ગોધરા શહેરમાં જેટલા બી કમ્પ્યુટરો બધા જોઈન કર્યા એમ કરતા કરતા આ બાજુ શહેરા બાજુ જઈએ લુણાવાડા બાજુ જઈએ આ બાજુ છેક વેજલપુર કાલોલ હાલોલ વડોદરા સુધી જેટલા બી મશીનો છે એમ કરતા કરતા આખું પંચમહાલ આખું ગુજરાત એવી રીતે આખા બધા રાજ્યો ભારત દેશના જેટલા બી રાજ્યો છે તામિલનાડુ આસામ બરાબર ઉપર જમ્મુ કાશ્મીર નીચે કન્યાકુમારી સુધી જેટલા બી મશીનો છે આખા ઇન્ડિયામાં એ બધા આપણે કનેક્ટ કરીએ એવું ઇન્ડિયા છે એવું ઓસ્ટ્રેલિયા છે એવું કેનેડા છે એવું અમેરિકા છે આખી દુનિયાને ફરતા આખી દુનિયાને ફરતા જેટલા બી મશીનો છે એ બધા કનેક્ટ કરી દીધા બરાબર તો એ જે કનેક્શન થશે ને સીધા સીધા નહીં હોય આડા આડા વાયરો જશે બધા તમે ઝાડુ જોયું છે ઝાડુ કરોડિયો ઝાડુ બનાવે છે કરોડિયો જે ઝાડુ બનાવે રીતે બધા તો ઝાડાની જે દોરીઓ હોય ને સીધે સીધી ના આવે સીધી આમ વર્ટિકલ ને હોરિઝોનલ સીધી ના આવે કોઈ બી આડી ઓડી નીકળે ઝાડા ઇંગ્લિશમાં શું કહેવાય વેર એને શું કહેવાય છે વેર ઝાડુ જે છે ને એને આપણે શું કહ્યું વેર પણ આ વેર છે ને એ કેવું છે કે આખી દુનિયાને ફરતું છે બધા આખા દુનિયાના ફરતા કમ્પ્યુટર બધા આપણે કનેક્ટ કરી દીધા છે એવું ખતરનાક ઝાડુ છે કમ્પ્યુટરનું આખું મોટું ઝાડુ છે આ વર્ચ્યુઅલ વર્લ્ડ છે એક્ચ્યુઅલ વર્લ્ડ નહીં વર્ચ્યુઅલ વર્લ્ડ છે એક્ચ્યુઅલ વર્લ્ડમાં શું થાય વર્ચ્યુઅલ વર્લ્ડમાં શું થાય પછી આપણે ડિસ્કસ કરીએ પણ એક વસ્તુ સમજાવી તો બધા કમ્પ્યુટરો જોડેલા છે હવે આપણે જે મશીન લાવીએ કમ્પ્યુટર મોબાઈલ લાવીએ અથવા તો લેપટોપ લાવીએ અથવા તો કોઈ કમ્પ્યુટર લાવીએ તો એને આપણે શું છે કે ઝાડાને જોડે જોડવાનું હોય છે એ ઇન્ટરનેટ જોડે કનેક્ટ કરવા માટે ઝાડા જોડે આપણે જોડવાનું હોય છે હવે જે ઝાડુ છે એને આપણે કીધું વેબ વેબ તો ઇન્ટરનેટ એટલે આ એક નેટ અહીંનું બીજું નેટ પેલું ત્રીજું નેટ પેલું બધા નેટો ભેગા કરે તો મોટું જે નેટ બન્યું વર્લ્ડ વાઇડ વેબ વર્લ્ડ વાઇડ વેબ 3 W આવ્યા WWW વર્લ્ડ આખું દુનિયાએ ફરતું વર્લ્ડ છે એક વખત પહેલા જૂના નાના હતા ત્યારે કલ્પ વૃક્ષ એવું આવે કે તમે આમ કલ્પના કરો કે મારે આ વસ્તુ જોઈએ છે તો એક એક વૃક્ષ એવું આવતું હતું કે એના પરથી જે કલ્પના કરો ને એ વસ્તુ તમને મળતી એવી વાર્તા આવતી પહેલા આપણે ભણતા ત્યારે એવી વાર્તા રહેતી હતી કે કલ્પ વૃક્ષ આવે કલ્પની વૃક્ષની જોડે જે ડિમાન્ડ કરો તો આ એક કલ્પ વૃક્ષ છે વોટ એવર યુ આર ડિઝાયરિંગ યુ વિલ ગેટ ઇટ બહુ બિગેસ્ટ લાઇબ્રેરી છે સૌથી સારામાં સારા ટીચર છે
જોરદાર વસ્તુ એ ઉપર છે ને આખું આ લિમિટેડ વર્ઝનમાં નથી અનલિમિટેડ વર્ઝનમાં છે એનો કંટ્રોલ કોઈ કરતું નથી એ બધું સેલ્ફ ક્રિએટેડ છે બધી વસ્તુ બરાબર છે તો આ વર્લ્ડ વાઇડ વેબ જે છે ને સૌથી બેસ્ટ છે તમારે કોઈ ભી પર્ટીક્યુલર ટોપિક શીખવો હોય કે કોઈ ભી વિષય વસ્તુ વિશે જાણવું હોય તમારે કોઈ વસ્તુ ત્યાં આગળ અવેલેબલ નથી એવું નથી તમારે ખાવાનું બનાવવું જોઈએ છે તો ભી મળશે તમારે ટેક્સ જોઈએ છે તો ભી મળશે ઓડિયો જોઈએ છે તો ભી મળશે વિડીયો જોઈએ છે તો ભી મળશે ફોટો જોઈએ છે તો ભી મળશે એવો આ એક જબરજસ્ત જેને શું કહેવાય ટ્રેઝર ખજાન એ આવું છે ઇન્ટરનેટ અત્યારે ઇન્ટરનેટ માટે બિલ ગેટ્સ શું કીધું મેં કહ્યું ધ ઇન્ટરનેટ ઇઝ બીકમિંગ ધ ટાઉન સ્ક્વેર ફોર ધ ગ્લોબલ વિલેજ ગ્લોબલ વિલેજ આખા ગ્લોબલ શું કરી દીધું નાનું બનાવી દીધું ગ્લોબલ વિલેજ ઓફ ટુમોરો કારણ કે ઇન્ટરનેટ થી તમે જો બધી વસ્તુ એકદમ તમારી નજીક આવી જાય છે ન્યા ખબર હોય ને તો આપણે આમાં કેવું છે આપણું લિમિટેડ વર્ઝન કેવું છે કે આપણી જોડે જે મટેરિયા મેડિકા છે અથવા તો ઓર્ગેનોલ છે અથવા તો મેડિસિન ડિપાર્ટમેન્ટમાં અથવા તો ફિઝિયોલોજીમાં છે તો કેવું છે કે કેન્ટે આ વસ્તુ કીધી છે અથવા આને આ વસ્તુ કીધી છે એક હલો અરે લેક્ચર છે બનાવ્યો છે આજે સ્લાઇડ દેખાય ને મને આખી આ બુક બનાવી દીધી છે ફ્લિપ બુક
જનરલી ત્રી બુક એટલે આપણે પેજ કર્યો હતો ને એ રીતે આખી બુક પર સહી કરે આ જે બનાવ્યું છે આ પેલું ટાઇટલ પેજ છે અને પાછળ બેકગ્રાઉન્ડ ની અંદર બધું પિક્ચર ને વિડીયો ચાલી રહ્યો છે ને એ બધું છે અહીંયા મેનુ બધું છે આવી રીતે કોઈ બી આપણી પીડીએફ ફાઇલ હોય ને એટલે કે આપણું જે એટલા બી બુક્સ છે એ બધી પીડીએફ માં કન્વર્ટ થયેલી છે ઇવન આપણા ફોટોગ્રાફ્સ હોય ઇવન આપણા ડોક્યુમેન્ટ્સ હોય કોઈ બી એ બધાને આ રીતે બનાવી શકાય ફ્લિપ બુક માં કન્વર્ટ કરી શકાય
how to use keyboard and mouse during this surfing of the internet. Now what we are not covering about the Facebook, WhatsApp, સોશિયલ માં એની અંદર ભી એક ફેસબુક નું ભી આપણે છે અમુક લિમિટેડ વર્ઝન માં યુઝ કરીએ છે WhatsApp ભી અમુક વસ્તુ લિમિટેડ વર્ઝન માં છે એમાં ભી બધી બહુ ટ્રિક છે એવી રીતે વપરાય આપણે ટાઈમ ટાઈમે વસ્તુ જોઈશું નાઉ ક્વિક સર્વે હેઝ એનીબડી નોટ યુઝ કીબોર્ડ એન્ડ માઉસ તો મને ઓલરેડી મેં શું છે અત્યારે ઇનિશિયલી આપણા લેક્ચરો બેઝિકલી કેવા છે કે થિયોરેટિકલ છે હું બોલું છું તમે સાંભળો છો પણ બને તો હું શું કહું છું કે તમારા બધા જો લેપટોપ છે તો તમે લેપટોપ લઈને આવો નહીં ડાયરેક્ટ તો એની અંદર શું છે કે જે અહીંથી કમાન્ડ આપવામાં આવે એ વસ્તુ તમે માઉસ થી પકડી ડ્રેગ કરી રાઈટ ક્લિક લેફ્ટ ક્લિક એ બધી વસ્તુ કરી દો જેને આવડે છે તો આવડે જ છે સમજી પણ જેને નથી આવડતું એના માટે વસ્તુ જરૂરી છે કારણ કે આપણે એની અંદર કેવું છે કે બધા અમુકને આવડે છે ને અમુકને નથી પણ આવડતું એટલે બધું જ કવર કરવું પડે તો એઝ એનીબડી યુઝ ધ ઇન્ટરનેટ ડુ એની ઓફ યુ હેવ ધ ઇન્ટરનેટ એટ હોમ બધાની જોડે ઇન્ટરનેટ છે બધા લોકો ઘણી વખત યુઝ પણ કરે છે આ માઉસ નો યુઝ તો લાસ્ટ ટાઈમ આપણે જોયો હતો માઉસ પણ એમાં પછી વચ્ચે અધૂર રહી ગયેલું લેક્ચર આપણું પણ માઉસ નો યુઝ પછી ફરીથી એક વખત જોઈ લઈશું આપણે સો ડ્રોપ બોક્સ ડ્રોપ ડાઉન બોક્સિસ પણ જોવા મળશે તમે ઇન્ટરનેટ ઉપર જોશો ને સમટાઇમ્સ ઓન ધ ઇન્ટરનેટ યુ આર પ્રોવાઇડિંગ વિથ ધ ચોઇસ ઓફ ધ આઇટમ સો ઇન ધ રાઈટ આવી રીતે છે ને આ બધી આઇટમો આવશે અને કહેવાય ડ્રોપ બોક્સ બધા નીચે બધા મેનુ નીકળે એને શું કહેવાય ડ્રોપ બોક્સ Click on the down arrow which results in all the options appearing and the list of options will appear. અહીંયા down arrow પર click કરો તો આપણે બધા ઓપ્શન મળે. એટલે કે નહીં આપણે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા બધા ઓપ્શન આવે ને તે જગ્યાએ સિલેક્ટ કરી છે કન્ટ્રી. એ જે down જાય એને down box કરો. ઓકે? Down arrow click the escape key. બાર escape બટન દબાવો કીબોર્ડ પર એક escape કીબોર્ડ ભી અહીં આપણે જોવાનું છે કે એની જે કી છે એ શું કામ કરવા માટે enter નું શું કામ છે એરો નું શું છે ફંક્શન F1 F2 F3 તો F12 સુધીના જે ફંક્શન છે ટેબ કી નો શું મતલબ છે વિન્ડો કી શું છે કંટ્રોલ કી નો શું છે ઓલ્ટ કી નો શું મતલબ છે તો આ વર્લ્ડ માં એક જ પ્રકારનું છે કીબોર્ડ એકવાર કીબોર્ડ સમજી જાવ તો કીબોર્ડ બદલવાનું નથી એનું એ લેવાનું છે પણ એના મતલબો સમજવાના છે એક કીબોર્ડ કેવી રીતે કામ કરે છે તો એક લેક્ચર આપણે કીબોર્ડ પર કરી હશે ઓકે સ્ક્રોલિંગ ઓલરેડી તમને ખબર છે એ માઉસ ની અંદર સ્ક્રોલિંગ અપ એન્ડ ડાઉન થાય છે Now let us see about the mouse tool there. What is internet? Our internet is a worldwide publicly accessible series of interconnected computer. આ બધા કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે હવે મેં કીધું કે આપણે નવું મશીન લાવ્યા આપણે નવું કમ્પ્યુટર લાવ્યા તો આપણે આ જે વેબ છે ને આખું દુનિયાને ફરતું કનેક્શન ઇન્ટરનેટ જે બનાવ્યું તો એની જોડે મારે કનેક્ટ કરવું છે તો મને કોણ કનેક્ટ કરી આપશે તો કે આઈડિયા વાળા કરી આપશે જીઓ વાળા કરી આપશે વોડાફોન વાળા કરી આપશે કોઈ નેટ કેટલું તમે મને પ્રોવાઈડ કરશો તો કે 1.5 GB રોજ 1.5 GB નેટ પ્રોવાઈડ કરે છે બરાબર આટલું તમને મળશે પછી પૂરા ડેટા તમારો એવું છે અને ઘણા જે જીટીપીએલ વાળા છે 40 Mbps 40 MB/s એમબીપીએસ નો મતલબ થાય એમબી કેબી બધું મેં તમને કહી દીધું વોટ ઇઝ કેબી વોટ ઇઝ એમબી વોટ ઇઝ જીબી 40 MB/s 40 MB/s 1 સેકન્ડ માં 40 MB ટ્રાન્સફર થાય એટલે તમારા મોટા મોટા જે હોય ને ડેટા એટલે કે 1 GB 2 GB 3 GB એવા ફોલ્ડરો પિક્ચરો વિડિયો ફાઈલો હોય ને એ તમે ડાઉનલોડ કરી શકો જ્યારે આમાં 1.5 GB જેટલું ડાઉનલોડ થાય ને એટલે બધું હેંગ થઈ જાય જીઓ વાળા જીઓ છે આઈડિયા છે વોડાફોન છે આ લોકોના શું રોજના લિમિટેડ વર્ઝન આવે પણ અનલિમિટેડ માં પછી એનો ચાર્જિસ છે એ વધી જાય છે અનલિમિટેડ વર્ઝન માં એનો ચાર્જિસ છે વધી જાય છે તો GTPL નું અત્યારે આપણે એના આપણા ત્યાં GTPL નું કનેક્શન છે એમાં 40 MB/s નો અને અનલિમિટેડ છે એટલે હવે 24 કલાક તમે વાપર્યા કરો એનો જે ચાર્જ છે તે મંથ યરલી ₹5000 છે ₹5000 એક વખત ખર્ચા પછી તમે સોજ્યા કરો નેટ ના સર્ફિંગ કર્યા નેટ પર એટલી બધી વસ્તુઓ છે કે મનમાં ઈચ્છા હોય બધી પૂર્ણ થાય છે ઓકે પણ એ નવો જે મોબાઈલ છે અથવા તો કમ્પ્યુટર છે એના જોડે કનેક્ટ કરવો છે તો ઇન્ટરનેટની સર્વિસ જે પ્રોવાઈડ કરે છે સાંભળો ધ્યાન ઇન્ટરનેટની સર્વિસ જે પ્રોવાઈડ કરે છે એને શું કહે છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ISP સમજો ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ઘણા બધી જે ટર્મિનોલોજી છે ને IP ઇન્ટરનેટ પ્રોટોકોલ
તમારું આઈપી પકડેલું આઈપી આના પરથી ડિટેક્ટ થાય છે કે આ વ્યક્તિ કઈ રહેતો છે આઈપી તો આઈપી શું છે ઇન્ટરનેટ પ્રોટોકોલ શું છે એ બી આપણે જોઈશું ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર જે ઇન્ટરનેટની સર્વિસ હવે બીએસએનએલ બંગાળ સંચાર નિગમ લિમિટેડ બીએસએનએલ હવે ધીરે ધીરે નેટ થાકી જાય ચલાવીએ તો આપણે જી આઈડિયા વાળાનું અત્યારે સારું છે જીઓ વાળાનું બી પાછું થોડું થાકી ગયું છે ચલાવો એટલે સર્ફિંગ જેટલી સ્પીડ વધારે હોય ને એમબી પર સેકન્ડ નો જે સ્પીડ વધારે હોય ને 3G 4G 5G પહેલા 256 કેબી પર સેકન્ડ આવતું જ્યારે એમાં 40 કેબી પર સેકન્ડ ચાલે પણ અત્યારે 4G આવ્યો 3G આવ્યો ને જ્યારે ત્યારે બીએસએનએલ નું 3G બહુ જબરદસ્ત ચાલે પછી એમબી ઉપર આવ્યું 4G અને અત્યારે ફોરેન કંપનીમાં ચાલે 5G હજી 7G ની વાત ચાલી રહી છે એમાં ડેટાનો જે ટ્રાન્સફર રેટ હોય ને બહુ ફાસ્ટ એટલે તમે ક્લિક કરો ને તો કોઈ પેલો આમ ગોળ સર્કલ ફરાય કરે ને બીજી બતાવો ને યુટ્યુબ નો વિડીયો એવું કશું જ ના રહે ફટ ડેમ ખુલી જાય એ સીધા તમારા મશીન ની અંદર ડેટા આવી જાય એ ગમે તે જગ્યાએ વાયરલેસ અથવા વાયરલી વાયર થી અથવા વાયરલેસ થી કનેક્ટ કરી શકો છો ઓકે તો આ તમે છો અહીં ઘણા બીજા મશીનો વાળા છે બધા આ ગૂગલ વાળા છે આ યુટ્યુબ વાળા છે એ જે આખા વર્લ્ડ ને ફરતા બધા બહુ મશીનો છે એની જોડે તમે કનેક્ટ થાવ એ આખું છે નેટ ઇન્ટરનેટ એટલે વર્લ્ડ ને વર્લ્ડ જોડે આપણે કનેક્ટ થઈએ છીએ ખાલી લિમિટેડ વર્ઝન માં નહીં અનલિમિટેડ વર્ઝન બાકી દુનિયાને ફરતા કનેક્ટ થઈએ છીએ વોટ ઇઝ એન આઈપી એડ્રેસ મેં તમને કીધું ઇન્ટરનેટ પ્રોટોકોલ આઈપી એડ્રેસ ધેટ ઇઝ ઇન્ટરનેટ પ્રોટોકોલ નંબર ધેટ યુનિકલી આઈડેન્ટિફાય ઈચ કમ્પ્યુટર દરેક નો પોતપોતાનો નંબર હોય એને કહેવાય આઈપી એડ્રેસ જેમ આપણું વેબસાઇટ નું એડ્રેસ હોય ને એવા કમ્પ્યુટર નું પોતાનું આઈપી નંબર ઇન્ટરનેટ પ્રોટોકોલ કહેવાય અને આ આઈપી એડ્રેસ કઈ થી ઓપરેટ થાય છે લોકેશન આઈડેન્ટિફાય જે લોકો કઈ હેકિંગ કશું કરતા હોય અથવા તો ખોટા કામ કરતા હોય અથવા તો કોઈ હેરાન નથી કરતા હોય તો એનું આઈપી એડ્રેસ તો કરવું પડે કે આ કયા નંબર પરથી કેવી રીતે આવે છે તો એને કહેવાય ઇન્ટરનેટ પ્રોટોકોલ આઈપી એડ્રેસ તો ઇન્ટરનેટ પ્રોટોકોલ નંબર ધેટ યુનિકલી આઈડેન્ટિફાઈઝ ઈચ કમ્પ્યુટર ડિવાઇસ કનેક્ટેડ ટુ ધ ઇન્ટરનેટ ઇન્ટરનેટ આટલું મોટું છે પણ દરેકે દરેક જેટલા બી ડિવાઇસ એન્જોર જોઈ શકે છે એનો પોતાનો આઈપી એડ્રેસ હશે આઈપી નંબર હશે યુનિક નંબર હશે એ ચાર આંકડાનો નંબર હશે ચાર આંકડાનો નંબર હશે તો ફોર ગ્રુપ ઓફ ધ નંબર્સ સેપરેટેડ બાય અ પીરિયડ વચ્ચે જે આ ડોટ છે આ ડોટ ને સ્કોલર પીરિયડ સેપરેટેડ બાય અ પીરિયડ ક્લિયર અબાઉટ ધીસ ફોર ફિગર છે અમે એમાં કહેલું છે ધ નંબર ઇન ઈચ ગ્રુપ ઇઝ બિટવીન 0 ટુ 255 જે નંબર હશે ને એ 0 અને 255 ની વચ્ચે જશે આઈપી એડ્રેસ નો 0 અને 255 પણ એ ચાર આંકડામાં હશે એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે આ google.com જે છે ને વેબસાઇટ એનો જે આઈપી નંબર છે ને આ છે 74.125.71.103 ક્લિયર આ એનો આઈપી એડ્રેસ આ છે આ જે છે નંબર ફોર્મમાં છે અને આ જે છે ટેક્સ્ટ ફોર્મમાં છે પેલું ન્યુમેરિકલ લખેલું છે અને પેલું ટેક્સ્ટ ફોર્મમાં લખેલું છે એક્ઝામ્પલ અહીંયા બતાવેલું છે તો વોટ ઇઝ અ ડોમેન નેમ આપણું જે સામરાજી કોલેજ છે ને SSMC તો એ જે વેબસાઇટ નું જે એડ્રેસ છે એ ડોમેન નેમ કહેવાશે એ ડોમેન નેમ આ google.com એ ડોમેન નેમ કહેવાશે પણ એનું આઈપી એડ્રેસ છે ને એ એના સ્પેસિફિક નંબર માં હશે એ ન્યુમેરિક હશે તો ટેક્સ્ટ વર્ઝન ઓફ આઈપી એડ્રેસ ઇઝ કોલેજ એ ડોમેન નેમ ટેક્સ્ટ વર્ઝન જેટલા બી જે નંબરો છે ને એની જે એને ટેક્સ્ટ માં કન્વર્ટ કરવું હોય તો થઈ શકે તો જે ટેક્સ્ટ માં લખેલી વસ્તુ છે આઈપી એડ્રેસ જે ટેક્સ્ટ માં લખી હોય તો એને શું કહેવાશે ડોમેન નેમ તમારે વેબસાઇટ બનાવી હોય ને પોતાની વેબસાઇટ બનાવી હોય તો પહેલા તમારે તમારું ડોમેન નેમ નક્કી કરવું પડે એટલે કે આ કોલેજ છે તો સાંભળાજી ઉદિત મેડિકલ કોલેજ હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આખું નામ છે એમ તમે કોઈ જોબ અથવા કોઈ ક્લિનિક ખોલો છો અથવા તો કોઈ બિઝનેસ ચાલુ કરો કોઈ સ્કૂલ ખોલો છો કે કઈ બી કરો છો તો એનું કોઈ પર્ટિક્યુલર નામ હોય એમ તમે જે વેબસાઇટની શરૂઆત કરવા જાઓ છો તો એનું એક નામ પહેલા હોવું જોઈએ નામ વગર વેબસાઇટ બનશે
એ જે નામ લેવા માટે એ નામ તમારે નક્કી કરવાનું છે એને શું કહેવાશે ડોમેન નેમ ડોમેન નેમ બે રીતે હોય કાં તો આઈપી નંબરમાં હોય કાં તો ટેક્સ્ટ ફોર્મમાં એટલે ડોમેન નેમ ઈચ ડોમેન નેમ રિપ્રેઝન્ટ વન ઓર મોર આઈપી એડ્રેસિસ એક અથવા એક કરતા વધારે આઈપી ના હેકર હોય ને આઈપી એડ્રેસ છે ને હેકર હેકર શબ્દ સાંભળો તમે હેક કરે તમારા જે કોન્સેપ્ટ ક્લિયર નથી વાયરસ કોને કહેવાય હેકર કોને કહેવાય એવું સમજો તમે કે બધા બધા ગુંડા કરતો હોય એ હજી કોન્સેપ્ટ ક્લિયર નથી વાયરસ શું છે એ બી એક પ્રોગ્રામ જ છે હેકર બી છે ને એ આખું પ્રોગ્રામિંગ વાળો વ્યક્તિત્વ છે જેને નોલેજ બહુ છે એટલે કે વાયરસ બનાવ્યો ને કોરોના વાયરસ એ કે ડોબો હતો ને ગુંડો હતો ને એને કોરોના વાયરસ બનાવી દેવો ને એને બહુ નોલેજ હોય તો બાયોલોજીકલી નોલેજ વાયરસ બનાવી શકે એમને એમ ના બને શકે ખ્યાલ આવે છે તો આજે આઈપી એડ્રેસ છે ને આ લોકો બદલ્યા કરે તમે વેનસ ની પિક્ચર કદાચ જોયો હશે નસરુદ્દીન શાહ જો ને પેલા ઉપર ધાબા પર જતો રહે છે કોમ્પ્યુટર થી ઓપરેટ કરી બધા કોલ કરતો હોય વારે ઘરે આઈપી એડ્રેસ બદલાતા હોય છે પેલો હેકર ને બોલાવે છે ભાઈ તું કે કોણ છે કઈ ફોન કરે છે તો આમાં કેવું છે કે આઈપી એડ્રેસો બધા બદલાયા એવી બી પાછી એપ્લિકેશનો બધી આવે છે જેથી તમે કઈ કહેતા હોય તમારું આઈડેન્ટિફિકેશન થઈ શકે આ બધી વસ્તુનું નોલેજ હોવું જરૂરી છે જેથી કરી આપણે કોઈ કાર્ય કરીએ તો એમાં ભરાઈ ના જાય એવું નહીં કે આનું ખબર જ ના હોય એટલે લેવાઈ જાય પછી ખબર ના આ બધું શું છે કે ઘણી વાર જયારે પ્રોબ્લેમ થાય ત્યારે ખબર પડે કે આવું થયું છે પછી એની સ્ટડી કરવી પડે ઓકે નાઉ નેક્સ્ટ તો તમારું ડોમેન નેમ આઈપી એડ્રેસ સમજ પડી ગઈ આઈપી એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ પોતપોતાનો ઇન્ડિવિડ્યુઅલ કમ્પ્યુટર નો પોતાનો આઈપી એડ્રેસ હોય નાઉ ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર ઇન ટર્મ ઓફ ઇન્ટરનેટ આમાં બે વસ્તુ હોય એક હોય ક્લાયન્ટ અને એક હોય સર્વર એક હોય ક્લાયન્ટ અને એક હોય સર્વર ક્લાયન્ટ ગ્રાહક અને સર્વર જે સર્વિસ પ્રોવાઈડ કરે છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર આઈએસપી તો આપણે જોઈએ પણ એક સર્વર એવું છે સર્વર ડાઉન છે બેંકમાં બધા કમ્પ્યુટરો બંધ છે સર્વર ડાઉન છે શબ્દ સાંભળ્યા છે સર્વર બહુ વીક છે સર્વર બહુ ડાઉન છે તો એ ક્લાયન્ટ શું છે ક્લાયન્ટ ટુ ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર ઇન ટર્મ્સ ઓફ ઇન્ટરનેટ બે પ્રકારના છે એક છે ક્લાયન્ટ કમ્પ્યુટર ધેટ નો હાઉ ટુ કોમ્યુનિકેટ વિથ અ પર્ટિક્યુલર ટાઈપ ઓફ સર્વર કમ્પ્યુટર ધેટ નો હાઉ ટુ કોમ્યુનિકેટ વિથ અ પર્ટિક્યુલર ટાઈપ ઓફ સર્વર ટુ યુઝ ધ ઇન્ફોર્મેશન સ્ટોર્ડ ઓન ધેટ સર્વર સર્વર એ મોટું મશીન છે કમ્પ્યુટર જેમાં બહુ જ બધા ડેટા સ્ટોર થયેલા છે અને ત્યાંથી એ ડેટા ટ્રાન્સફર કરવા માટે એ ક્લાયન્ટ સુધી પહોંચાડે છે સર્વર જે છે સર્વિસ પ્રોવાઈડ કરે છે સર્વર જો સ્લો ચાલે ને તો ક્લાયન્ટ સુધી ડેટા સ્લો આવે ત્યાં કહેનો આ દબાઈને બેઠો તો પેલું ગોળ ગોળ ફર્યા કરે આવતું જ નથી કારણ કે સર્વર ડાઉન થઈ ગયું છે સર્વર બહુ પાવરફુલ હોય મશીન સર્વરના બહુ જ પાવરફુલ હોય જલ્દી જલ્દી ડેટા ટ્રાન્સફર થાય સર્વર કમ્પ્યુટર કેન હેન્ડલ રિક્વેસ્ટ ફોર ડેટા ઈમેલ ફાઇલ ટ્રાન્સફર એન્ડ અધર નેટવર્ક સર્વિસીસ ઘણી બધી સર્વિસો જે પ્રોવાઈડ કરે એને કહેવાય છે સર્વર જેમાં ઈમેલ ટ્રાન્સફર થાય ઇલેક્ટ્રોનિક મેલ ઈમેલ શબ્દ આવ્યો છે ઇલેક્ટ્રોનિક મેલ પહેલા પોસ્ટ ઓફિસ ચાલતી હતી કોઈ લેટર લખતા હતા જયરામજી કી પોસ્ટકાર્ડ 50 પૈસાનો પોસ્ટકાર્ડ આવતો હતો એ લખીએ આપણે ખબર અંદર પૂછવા માટે અને પછી એ પોસ્ટકાર્ડ છે એ પોસ્ટ કરીએ લાલ કલરનો ડબ્બો જે હતો એમાં પોસ્ટ કરીએ પછી સાંજના ટાઈમમાં પેલો જે પોસ્ટમેન હોય એ બધા જ લેટરો કાઢે પછી જૂટા પાડે કયા એરિયામાં કઈ મોકલવાના છે પછી એ પ્રમાણે ડિવિઝન કરીને મોકલા હજી બી એ પોસ્ટ ઓફિસનું કામ એવું ચાલે છે પણ સભાઈ આપણે અહીંથી ઓસ્ટ્રેલિયા લંડન કેનેડા અહીંથી કદાચ ગોધરાથી બરોડા મોકલવો છે લેટર તો બીજા દાડે પહોંચી જશે પણ સભાઈ બોમ્બે મોકલવો છે દિલ્હી મોકલવો છે ઓસ્ટ્રેલિયા કેનેડા તો ઇટ વિલ ટેક અ લોંગ ટાઈમ કારણ કે ભાઈ પ્લેન થ્રુ જશે કેટલા આગળ પહોંચશે ત્યાંની પાછું એ લોકો છૂટું ચાઇના મોકલવું છે કંઈક આગળ પોસ્ટ ઓફિસનું અત્યારે બિઝનેસ ચાલુ છે નથી બંધ થઈ ગયું નથી કારણ કે બધું આપણે ઘણી બધી વસ્તુઓ છે હાર્ડ વસ્તુઓ ફિઝિકલ વસ્તુઓ મોકલવી હોય તો બાય પોસ્ટ આપણે મોકલી શકીએ છીએ રેપિડ તો લેટર જે છે એ બહુ ટાઈમ લાગે પણ અહીં તો કેવું થઈ ગયું તમારું એકાઉન્ટ ખોલેલું હોય ઇલેક્ટ્રોનિક મેલ અહીંયા એક સેન્ડ કરે અને બીજું ઓન ધ સ્પોટ સામે વાળા પેલા મળી એટલે એને ઇલેક્ટ્રોનિક મેલ કહીએ છીએ આપણે ઈમેલ ઈમેલ ની અંદર જે આપણે હાથથી પેલા કાગળ પર લખતા જે વસ્તુ મેલ ની અંદર લખી સીધું પેલા એડ્રેસ પર મોકલી દો ભલે આખા વર્લ્ડમાં ક્યાં બી છે ફાઇલ ટ્રાન્સફર કરવી છે
સપોઝ તમે કોઈ એમડી ના ડોક્યુમેન્ટ ભૂલી ગયા છો અને તમારે એમડી ના ડોક્યુમેન્ટ ની જરૂર પડી ગઈ છે, હવે તમે પાટણ યુનિવર્સિટી માં ગયા છો ને ગોધરા માં તમે ફાઇલ ભૂલી ગયા, તો હવે તમે પાટણ થી ગોધરા તો નહીં આવી શકો 250 કિલોમીટર 300 કિલોમીટર ચાલે, તો શું કરવાનું? ફોન કરો એક કે ભાઈ આ તમારા જે બી સગા વાલા છે કે આ કબાટ ખોલ, એમાં આ ફાઇલ કાઢ, આ ફાઇલ અંદર આનો ફોટો પાડી મને મોકલ, તે ફોટો પાડી આગળ દે ફાઇલ ટ્રાન્સફર કરે તમને, એનું તમે ત્યાં જેરોક્સ કાઢો, ડોક્યુમેન્ટ સબમિટ થઈ, નહીં તો તમારે પહેલા કેવું હતું કે આ બધી વ્યવસ્થા નથી ને. મને હજી બી યાદ છે કે જયારે એક્ઝામ લેવા માટે એક સર આગળ બરોડાથી નીકળ્યા, રામ સર ની એક્ઝામ મેડિસિન ડિપાર્ટમેન્ટની હતી અને જગન્નાથ સર મને લાગે છે લેવાયા હતા અને એમને સાઈન કરવાની રહી ગઈ, તો સ્પેશિયલી હું બાઇક પર રામ સર ને લઈને બરોડા સાઈન કરવા માટે ગયો, તો એક સાઈન બાકી રહી ગઈ 80 કિલોમીટર જવાનું આવવાનું. અત્યારે શું છે, કોઈ ડોક્યુમેન્ટ ભૂલી બી ગયા તો આજુબાજુમાં કોઈને બી કહી અને એ વસ્તુ ખોલાઈને આપણે ડોક્યુમેન્ટ લઈ શકીએ. ફાઇલ ટ્રાન્સફર કરીએ આપણે, આખી આખી ફાઇલ ટ્રાન્સફર થાય એને શું કહેવાય, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ FTP. ફાઇલ ટ્રાન્સફર, ડેટા ટ્રાન્સફર એન્ડ અધર નેટવર્ક સર્વિસીસ. અધર નેટવર્ક સર્વિસ તો આ બધી જે આપણે વાપરીએ છીએ સર્વિસો, ઓનલાઈન આપણે કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, કોણ કેટલો ભાવ છે, ઓનલાઈન શોપિંગ કરી શકો છો, સેલિંગ કરી શકો છો, પોતાનો બિઝનેસ કરી શકો, દવાઓ દવાખાનું ઓનલાઈન ક્લિનિક ચલાવી શકો છો, પેશન્ટના સાઇન સિમ્પટમ્સ લઈને ઓનલાઈન, જેમ આપણે આપણું ક્લિનિક ખોલીએ છીએ ઘરે દવાખાનું ખોલીએ છીએ, ઈંટો ચાર દિવાલો ફર્નિચર બનાવ્યું, એવું સેમ ક્લિનિક તમારે બધાનું ખોલવાનું છે. મારે કઈ ઘરે વેબસાઇટ દરેક ડોક્ટર જયવીર, ડોક્ટર પ્રતિક મિશ્રા, ડોક્ટર મુનિરા, ડોક્ટર શ્રીજી મેડમ અને એના જે એડ્રેસ છે એ બધે તમારે બધાને ખોલા, કોઈને બી ટ્રીટમેન્ટ કરાવી છે કેનેડાથી હોમિયોપેથિક ટ્રીટમેન્ટ ન્યૂઝીલેન્ડ, તો તમારી વેબસાઇટ જોશે ત્યાંથી કહેશે કે ભાઈ આ રીતે મારે મને આ તકલીફ છે એના ફોટા મોકલશે, આપણે સાઇન સિમ્પટમ્સ કહીએ તો અહીંથી દવા સજેસ્ટ કરશું, બાય પોસ્ટ આપણે દવા મોકલી શકીએ છીએ અને એનું જે ફીસ હોય તમે પરચેસ અર્નિંગ કરી શકો છો ઓનલાઈન, એમાં ફિઝિકલ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર હોતી નથી. એવી રીતે આપણા જે બધા લેક્ચરોના વિડીયો છે એ બી બધા તમારા બધાના બનાવવાના છે, કોલેજના બધાના, એવું કોઈનું છે નહીં કે ભાઈ આનું નહીં બનાવવાનું, આનું નહીં બનાવવાનું, બધા થોડુંક નોલેજ આવી જશે તો તમે બધા એને લઈને મળી જશે. ઓકે, તો ઘણી બધી સર્વિસો છે નેટ ઉપર જેનો આપણે યુઝ કરવાનો છે. ઇટ સ્ટોર્સ ઇન્ફોર્મેશન ફોર યુઝ બાય ક્લાયન્ટ. ઘણી બધી ઇન્ફોર્મેશન છે ને સર્વર પર સ્ટોર થઈ રહી છે, એટલે કે મેં યુટ્યુબના કેટલા બધા વિડીયો બને મૂક્યા છે, 600 જેટલા વિડીયો મેં અપલોડ કર્યા છે, તો એ ઓલવેઝ સર્વર ઉપર યુટ્યુબ ઉપર ચેનલ ઉપર સ્ટોર રહેશે. દુનિયામાં ક્યારે બી કોઈ હું નહીં હોઉં ને તો બી ક્યારે બી કોઈ કોલિક જોશે ને તો દેખાશે કે ભાઈ મારું વર્ક આ આપ્યું, એટલે આપણે ઘણી બધી ક્વોલિટી આપણી. મારે કાલે એક ગોધરાના એટલે એક આગળપુરના પ્રિન્સિપાલ છે અને આ સાહેબના ફાધર જોડે ઘણી વખત પ્રોગ્રામ કરી ચૂક્યા છે, શાસ્ત્રીજી, શાસ્ત્રીજી ઓળખો સાહેબ, તો એમનો ફોન આવ્યો કે શું નવા જૂની કરી રહ્યા છો? મેં તો સાહેબ તમારી વેબસાઇટ બનાવી છે, તમારી યુટ્યુબ ચેનલ બનાવી છે. એમની જો એટલું બધું નોલેજ છે, એટલો બધો સારી સ્પીચ ને બધું આવે છે, પણ શું એ બધું પૂરું થઈ જાય છે, એ ભૂલી જાય, એમાં આજ કદાચ કોરોનામાં ગુજરી ગયા કદાચ કાલે, તો એને કોઈ મેમરી નહીં. પણ જો તમે વેબસાઇટ પર તમારું પોતાના વિડીયો પ્રેઝન્ટેશન લેક્ચરો આ તે બધાને અપલોડ કરો, એટલે હું ગાળાની જેમ આ બધી વસ્તુ કેમ કરી રહ્યો છું એનું રીઝન આ છે કે ઇન ફ્યુચર આપણી મેમરી એક રહેશે, જે બી જોશે. ઇટ ઇઝ નોટ નેસેસરી કે આજે આજે તમે જુઓ, લાઈક કરો, લાઈક ના કરો, ડઝન્ટ મેટર, પણ તમારી પોતાનું જે વર્ક કરેલી એક મેમરી તો છે તમારી પાસે, એ મેમરી બધાની આપણે બધા શામળાજી કોલેજના બધા સ્ટાફની બનાવવાની છે, જેની જેટલી બી કેરેક્ટરિસ્ટિક ફીચર છે એ બધું આપણે બનાવીને અપલોડ કરવાનું છે તમારી બધાની ઇન્ડિવિજ્યુઅલ યુટ્યુબ ચેનલ હોય અને તમે બધાની વેબસાઇટ હોય, એ કેવી રીતે કરવાનું છે એ બધું પાછળ બેકગ્રાઉન્ડમાં સપોર્ટ મારો છે જ બધા. નાઉ હાઉ ડીડ ધ ઇન્ટરનેટ ઓરિજિનેટ, ઇન્ટરનેટની શોધ કેવી રીતે. ઇન 1969 મેં ઓલરેડી પહેલા કહ્યું આજની લેંગ્વેજ કેવી રીતે આવી કે જે આર્મી વાળા હતા એની જે માહિતી ઇન્ફોર્મેશન મોકલવા માટેની આખી જે છે લેંગ્વેજ બનાવી, જે આજની લેંગ્વેજ બનાવી. ઇન 1969 ધ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ સ્ટાર્ટેડ અ પ્રોજેક્ટ, એ લોકો બી આપણા જે પ્રોજેક્ટ પર ચાલુ કર્યા, રિસર્ચ ડિપાર્ટમેન્ટ નો પ્રોજેક્ટ, આપણો આ પ્રોજેક્ટ કરો પ્રોજેક્ટ, એ લોકોએ પ્રોજેક્ટ ચાલુ કરેલો ટુ એલાઉ રિસર્ચર એન્ડ મિલિટરી પર્સનલ ટુ કોમ્યુનિકેટ વિથ ઈચ અધર, કારણ કે યુએસ તો કેટલું મોટું છે તો ડેટા એકબીજા સાથે કોમ્યુનિકેટ કેવી રીતે કરવો, ફોન ને બધું હતું. આ 1969 ની વાત કરીએ તો કેટલું બધું લોઅર હતું, બધી ફેસિલિટી અવેલેબલ નથી, ફોરેન કન્ટ્રીમાં જ અત્યારે ઇન્ડિયામાં અત્યારે હમણાં
તો કોમ્યુનિકેટ રિસર્ચ નું કોઈ નવું કામ કર્યું, આર્મી ના કોઈ મેસેજ મોકલાયો, તો કોમ્યુનિકેટ કેવી રીતે કરો? તો એ લોકો એક પ્રોજેક્ટ નક્કી કર્યો. એ પ્રોજેક્ટ શું હતો? ધીસ પ્રોજેક્ટ વોઝ કોલ્ડ એઝ આર્પાનેટ, આર્મી રિસર્ચ પ્રોજેક્ટ, અને એ પણ કંઈક છે આર્પાનેટ, એન્ડ ઇટ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ ધ ઇન્ટરનેટ, અને એના પરથી આખું ઇન્ટરનેટ આવ્યું છે. આર્પાનેટ, આર્પાનેટ ક્લિયર? એટલે કોમ્યુનિકેશન આર્મી વચ્ચે, રિસર્ચ અલગ અલગ યુએસએ ની અંદર અલગ જગ્યાએ કોઈ રિસર્ચ કર્યું હોય તો આઈડિયા આયા હોય, તે લોકો એકબીજા ટ્રાન્સફર કરે. રિસર્ચ ખરેખર રિસર્ચ કરેલો ડિસ્કવરી ચેનલ તમે બધા જે જુઓ છો ને, તો ડિસ્કવરી ચેનલ ઉપર જે વિડીયો કદાચ આખા આખા લાઈફ સાયકલ બતાવે છે, વાઘનું પછી સ્નેકનું, તો આ વિડીયો બનાવવા માટે લોકો આખી આખી રાત નીકળે રોકી રહે જંગલ ની અંદર મોગા મોગા કેમેરા લઈને. એટલે દે આર ડુઈંગ વર્ક પ્રોપરલી, ઓનેસ્ટ. એ વર્ક માટે ઓનેસ્ટી એ લોકો આપે છે. જ્યારે આપણે અહીંયા ખાલી નામના આમ વખત કામ કરી દેતા હોય છે. ઓકે, એનીવે સો આ આર્પાનેટ જે આવ્યું એના પરથી પછી આખું ઇન્ટરનેટ આવ્યું. હુ કંટ્રોલ્સ ધ ઇન્ટરનેટ? આ ઇન્ટરનેટ ના કંટ્રોલર કોણ છે? કોઈ કંટ્રોલર નથી. નો વન, ઇટ ઇઝ અ પબ્લિક. ડોટ કોમ, તમે સાંભળ્યું? ડોટ કોમ, www ફલાણો દીકરો ડોટ કોમ. ડોટ કોમ એટલે કોમર્સ, કોમર્શિયલ મીન્સ પબ્લિક. કોઓપરેટિવ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ નેટવર્ક, કોઈના પર ડિપેન્ડન્ટ નથી. ઓકે, સેવરલ ઓર્ગેનાઇઝેશન સેટ સ્ટાન્ડર્ડ્સ, એક વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમ W3C, વર્લ્ડ વાઇડ વેબ ના 3W લઈ લીધા એટલે W3C. એમાં ટીમોથી જોન, ટીમ બર્નર્સ-લી એ ડાયરેક્ટર છે એનો, અને ઓવરસીઝ રિસર્ચ સેટ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ગાઈડલાઈન, એ આખું બધું સ્ટાન્ડર્ડ નક્કી કરે છે આ વેબસાઇટ નું, આખું એની ગાઈડલાઈન નું બધું. મિશન ઇઝ ટુ કોન્ટ્રીબ્યુટ ધ ગ્રોથ ઓફ ધ વેબ, એનો જે મેઇન મિશન શું છે કે વેબ નો ગ્રોથ થાય અને વેબસાઇટ પર બધું નવું નવું, કારણ કે આટલા બધા લોકોને ઇન્વોલ્વ કરો તો કોકના તો બધા બુદ્ધિ શક્તિ વાળા તો છે જ બધા, કે નવી નવી વસ્તુ લાવે. એટલે એ લોકોએ લિમિટેડ વર્ઝનમાં રાખ્યું નથી, બધું અનલિમિટેડ વર્ઝનમાં કરી દીધું છે, અને અમુક વસ્તુ તો ફ્રી કરી દીધી. યુટ્યુબની ચેનલ આપણે બનાવે તો ખર્ચો નહીં લાગતો, અમુક જગ્યાએ આપણે ખર્ચો કરવો પડતો હોય, પણ અમુક જગ્યાએ બિલકુલ બધું ફ્રીમાં થાય, અને જે બધું ફ્રીમાં થતું હોય બધું આપણે બધા યુટિલાઇઝ કરી દીધું. ઓકે, હાઉ ડુ યુ ગેટ ઓન ધ ઇન્ટરનેટ? તમે ઇન્ટરનેટ માટે કઈ રીતે કનેક્ટ થશો? તો તમારી પાસે શું જોઈએ? યુ નીડ 3 આઈટમ ટુ ગેટ ધ ઇન્ટરનેટ. એક તો કમ્પ્યુટર જોઈએ, કાં તો મોબાઈલ જોઈએ, બરાબર, વિથ સિસ્ટમ સોફ્ટવેર એન્ડ એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર કઈ લીધી આપણે? ઓપરેટિંગ સિસ્ટમ, મેક હોય, મેક ઓપરેટિંગ સિસ્ટમ હોય, અથવા વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ, યુનિક્સ, લિનક્સ, કોઈ બી, એ તો ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ તમારે. બીજું કેબલ, વાયરલેસ અત્યારે થઈ ગયા, પણ કેબલ જોઈએ જેથી આપણે તમે મોડેમ સાથે કનેક્ટ કરો. પહેલા મોડેમ આવતું, હવે રાઉટર આવે છે. મોડેમ ઓર રાઉટર ટુ હુક અપ યોર કમ્પ્યુટર ટુ ધ અધર કમ્પ્યુટર ઓર ટુ ધ ઇન્ટરનેટ વાય ધ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, ISP. ISP દ્વારા આપણે એ કમ્પ્યુટરને, આપણા મોબાઈલને, લેપટોપને કે ડેસ્કટોપને એ ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરીશું, વાયા વાયર અથવા વાયરલેસ અથવા રાઉટર અથવા તો વાઈફાઈ, વાઈફાઈ થી કનેક્ટ થાય છે ને આપણા, તો એ વાયરલેસ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, ધેટ ઇઝ ISP. એ કોઈ બી હોય, BSNL, જીઓ વાળા કે કોઈ બી, એને જે બી આપણને સર્વિસ ઇન્ટરનેટને કનેક્ટ કરવા માટે પ્રોવાઈડ કરતા હોય. એટલે આ લોકો ઘણા બધા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરો બધા બહુ છે માર્કેટની અંદર, બરોડા બાજુ જાઓ બધા નવા નવા નામો બી આવે છે, બરાબર. અહીંયા આપણે ખાલી GTPL નું નામ ચાલે છે, વોડાફોન ના આઈડિયા ને બધું થોડું ઘણું જાણીએ છીએ, પણ બહાર બધા ઘણા લોકો છે નાખું નાખું આ જે છે ને સર્વિસ પ્રોવાઈડ માટે લીઝ લાઈન લેતા હોય છે, હેવી લીઝ લાઈન, અને લીઝ લાઈન પર નેટ તમે ત્યારે બહુ ફાસ્ટ ચાલે. ઓકે, ઓલ્સો રેકમેન્ડેડ, વાઇલ નોટ ટેકનિકલી નેસેસરી, ઇટ ઇઝ હાઈલી રેકમેન્ડેડ, યોર કમ્પ્યુટર ઓલ્સો હેવ ધ ફોલોઈંગ વેન હુક અપ ઇન ટુ ધ ઇન્ટરનેટ. તમારા કમ્પ્યુટરમાં આટલી વસ્તુ હોવી કમ્પલસરી જરૂરી છે. જ્યારે ઇન્ટરનેટ તમે વાપરી રહ્યા છો તો એક તો એન્ટીવાયરસ સોફ્ટવેર જોઈએ, કારણ કે વાયરસ એ કેવું છે કે ફાઇલ સ્ટ્રક્ચર બગાડેલું છે. જેમ કોરોના વાયરસ છે એ બોડીમાં દાખલ થઈને મલ્ટીપ્લાય થઈને આપણી ટીસ્યુના લંગ્સને ખરાબ કરે છે, એમ આ જે આખી ઓપરેટિંગ સિસ્ટમ છે, એપ્લિકેશન સોફ્ટવેરો છે, એમાં બધી ફાઇલો હોય છે. જેમ આપણા લંગ્સની અંદર ટ્રેકિયા, બ્રોન્કસ, બ્રોન્કાઈ, એલ્વેઓલ્સ, આ બધું જે આપણું ફિક્સ સ્ટ્રક્ચર છે ને, ફિઝિયોલોજિકલ સ્ટ્રક્ચરલી, એવું આ સિસ્ટમના પોતાના પોતાના સ્ટ્રક્ચરો ફિક્સ છે. EXE ફાઇલ હોય,
ડાયરેક્ટ લિંકિંગ લાઇબ્રેરી ડીએલએલ ફાઇલ હોય આ બધું ફિક્સ છે. હવે આ વાયરસ શું કરે, વાયરસ એક એવો પ્રોગ્રામ લોકો બનાવે કે જે અંદર જઈ અને તમારું જે આખું સ્ટ્રક્ચર એને ખરાબ કરે. એક નોટપેડ ની અંદર વાયરસ બને, નોટપેડ જે આખો પ્રોગ્રામ આવે એમાં એક કમાન્ડ લખવાનો હોય, એ કમાન્ડ જે છે એ આખી ફાઇલ બની ગઈ, એ ફાઇલ જેવી કમ્પ્યુટર અંદર દાખલ થાય તો ખલાસ. વાયરસ ઘણી બધી રીતના લોકો બનાવતા હોય છે, ફોટો મોકલાય એની અંદર વાયરસ આવે, કોઈ ઓડિયો મોકલાય એની અંદર વાયરસ આવે, તમને એમ કે ફોટો આવે છે, ફોટા પર જેવી ક્લિક કરો કમ્પ્યુટર ખલાસ સાફ, કમ્પ્યુટરમાં બેઠા બધા ડેટા ઉડી જાય. ઘણા લોકો પેનડ્રાઈવ લઈને આવે છે, એટલે પેનડ્રાઈવ જેવું નાખે ને તો આખું કમ્પ્યુટર સાફ થઈ જાય, સી ડ્રાઈવ ડી ડ્રાઈવ એટલે આખું બધું ઉડી જાય. એટલે જે લોકો લેપટોપ કમ્પ્યુટર વાપરે એ લોકો માટે ખાસ પ્રિકોશન લેવાની વસ્તુ છે, કારણ કે આનું નોલેજ હોવું જરૂરી છે. આ વાયરસ એવા બનેલા હોય છે, રેન્સમવેર ને આવતા વાયરસ, બોમ્બ્સ આવે છે, ટ્રોજન આવે છે, બોમ્બ્સ આવે છે, રેન્સમવેર આવે છે, જો એ અડકી ગયો તમારા મશીન ની અંદર તો ખલાસ. અને બોમ્બ્સ એ મલ્ટીપ્લાય થાય જેમ એમ તમારા કમ્પ્યુટરમાં બધી ફાઇલો એટલી બધી મલ્ટીપ્લાય થઈ જાય કે બધી હાર્ડ ડિસ્ક પડી જાય, ડેટા બધા ફૂલી જાય. એટલે એ અલગ અલગ એના પ્રોગ્રામ જ હોય છે, બધા પ્રોગ્રામ જ હોય છે, પણ એ પ્રોગ્રામનો મેઇન હેતુ શું હોય છે કે લોકોને ડેમેજ કરવા. આપણો પ્રોગ્રામનો મેઇન હેતુ શું હોય છે, ડ્રગ છે, ડ્રગ તો ડ્રગમાં ડ્રગ માફિયાઓ બી છે, ડ્રગનો યુઝ બી થાય છે, આપણે આલ્કોહોલનો યુઝ બી કરીએ છીએ, આલ્કોહોલનો મિસયુઝ બી થાય છે. આપણે હોમિયોપેથિક દવા 90% આલ્કોહોલ હોય છે તો સૌથી મોટા બુટલેગર તો આપણે જ કહેવાય, પણ આપણે ખાલી ડ્રોપ આપીએ છીએ અને એનો આપણો મેઇન ટાર્ગેટ શું હોય છે, એનો ડિસીઝ ક્યોર કરવાનો. જ્યારે બુટલેગરનો મેઇન ટાર્ગેટ શું હોય છે, પૈસા કમાવાનો, દર ઉડાવવાનો. એટલે આપણો જે ટાર્ગેટ છે મેઇન, એ ટાર્ગેટ શું છે કે તું લર્ન અને કોઈ નવી વસ્તુ એચિવ કરવાનો. બાકી આ જે ખરાબ ટાર્ગેટ વાળા લોકો છે એ લોકો શું કરે, કોઈનું બી કોમ્પ્યુટર બગાડી શકે છે, કોઈના બી કોમ્પ્યુટરમાં દાખલ થઈ શકે છે, જેમ આપણે કોઈના બી મનની અંદર જઈ શકીએ છીએ કે આના મનમાં શું ચાલે છે, આના મનની અંદર જેવી રીતે આપણે દાખલ થઈ શકીએ છીએ, સમજી લો આપણે કોઈના બી મનમાં દાખલ થઈ શકીએ, એના વિચારોની સ્ટડી કરી શકીએ છીએ કે એના આવું છે, એવી રીતે કોઈ બી વ્યક્તિ કોઈના બી મશીનમાં અને કોઈ બી વસ્તુ હેક થાય નથી એવું નહીં સમજતા. કારણ કે મેં એક વિડીયો તમને બતાવીશ, એની અંદર એક વ્યક્તિ હેકર છે અને હેકિંગ કર્યું છે કે તમે એવું વિચારશો નહીં કે મારું આ મશીન છે કે મારું આ કમ્પ્યુટર છે કે મારું આ પાર્ટ છે હેક નહીં, એ કોઈ બી વ્યક્તિ હેક કરી શકે છે. એટલે એના માટે પ્રિકોશન સ્વરૂપે અગત્યની વસ્તુ શું છે કે યોર એન્ટીવાયરસ સોફ્ટવેર, એક ફાયરવોલ નામનું એક સોફ્ટવેર આવે, ફાયરવોલ એ જો કોઈ ખરાબ વસ્તુ આવતી હોય ને એને બ્લોક કરે, અહીંથી ખરાબ વસ્તુને અંદર એન્ટર થતી હોય તો ફાયરવોલ નામનું આવે, તો ફાયરવોલ ઓન જોઈએ. વિન્ડો પોતે ફાયરવોલ આપે છે, ઓપરેટિંગ સિસ્ટમ વાળા પોતે ફાયરવોલ આપે છે. પછી એન્ટી સ્પાયવેર સોફ્ટવેર, આ સ્પાયવેર કેમેરા આવે છે, સ્પાય કેમેરા, હિડન કેમેરા, બરાબર. એમ સ્પાયવેર સોફ્ટવેર એક એવી વસ્તુ છે કે તમારા કમ્પ્યુટર ની અંદર શું એક્ટિવિટી થઈ રહી છે બધું જોઈ. આ એવા એવા તમને એક સોફ્ટવેર આવે, એવી બધી વેબસાઇટો છે કે તમારા સોફ્ટવેર ફ્રીમાં આપે, તો તમે સોફ્ટવેર તમારા લેપટોપ માં કમ્પ્યુટર માં નાખો ને, પછી તમે સો પછી તમારા એક્સિસ બેંક માંથી પૈસા ટ્રાન્સફર કરવા માટે પાસવર્ડ લખો છો, તે પાસવર્ડ આપણો ટાઈપ થઈ જાય, પેલા મળી જાય કારણ કે પાસવર્ડ આ છે, પૈસા ઉઠી જાય, સમજી. આ સ્પાયવેર, આ ખતરનાક સ્પાયવેર વસ્તુઓ છે જે હિડન હોય, તમારા મશીન માં પડેલી હોય. તમે જે જે એક્ટિવિટી મશીન પર કરો, તમારા ફેમિલી ના ફોટા મૂક્યા, તમે ફરવા ગયા, તમે વિડીયો મૂક્યો, તમે કઈક લખ્યું, તમે કોઈ એપ્લિકેશન લખ્યું, એ આવું બધું ચોરી જાય, તમને ખબર બી ના પડે કે ચોરી. આ સ્પાયવેર, તો સ્પાયવેર ના સોફ્ટવેર, એન્ટી સ્પાયવેર ના સોફ્ટવેર આવે છે, ક્વિકિલ, ક્વિકિલ જે છે, ક્વિકિલ તમે બધાએ નાખ્યા છે ટોટલ સિક્યુરિટી. તો ઘણીવાર આ જે સ્પાયવેર વાયરસ બધા છે ને, આ વાયરસ કંપની વાળા બી બનાવે છે, એ લોકો જાતે બનાવે, જાતે મૂકે, જાતે એટેક કરે, પછી કહે કે ના એનું સોલ્યુશન છે. જેમ ક્રિસ પિક્ચર જોયું તમે, ક્રિસ પિક્ચર માં પેલો વાયરસ બનાવીને મોકલે, પછી એની વેક્સિન બનાવે, પેલું મિશન ઇમ્પોસિબલ 2 કરોડો ને અબજો રૂપિયા નો બિઝનેસ. સો સ્પાયવેર સોફ્ટવેરો ઘણી વખત આવી જતા હોય છે કમ્પ્યુટરની અંદર, અજાણતા આવી જતા હોય છે, તો એની અગેન્સ્ટમાં એવી વ્યક્તિ કે એપ્લિકેશન બનાવ્યા લોકો, એને કોઈ બી એબનોર્મલ ફાઇલને ખરાબ કરે એવું હોય ને સિસ્ટમ ફાઇલને, તો ફરતે પકડે, સ્કેમ થઈ જાય. જેમ આપણે બોડીમાં લેબોરેટરી ડાયગ્નોસિસ કરીએ છીએ કે આની અંદર વાયરસ છે, મેલેરિયા ભરેલું છે, તો ઉપર જ સ્કેમ થઈ જાય એમ ટી સ્પાયવેર સોફ્ટવેર. લાસ્ટ છે લેટેસ્ટ અપડેટ ટુ યોર ઓપરેટિંગ સિસ્ટમ.
આપણે દર વખતે આપણી જાતને અપડેટ કરતી રહેવી જોઈએ, એ રીતે કમ્પ્યુટરને ભી આપણે અપડેટ કરતું રહેવું જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમ બધી અપડેટ થવી જોઈએ. અપડેટ નહીં થાય અને લો હશે તો નવી નવી જે ફાઇલોના કરપ્ટ કરપ્ટ કરી જતું રહેશે. એટલે આટલી વસ્તુઓ જ્યારે નેટ ચાલુ કરતા પહેલા તમારા મશીનની જોડે આટલું પ્રોટેક્શન હોવું જરૂરી છે. Now what is WWW વર્લ્ડ વાઇડ વેબ? ઓલરેડી આપણે જોઈ ગયું કે વર્લ્ડ વાઇડ પરનું આખું જે જાળું છે ઇન્ટરનેટનું કનેક્શનનું કમ્પ્યુટરનું, ધેટ ઇઝ વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ કલેક્શન ઓફ ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સ ઓલસો કોલ્ડ એ વેબ. ઈચ ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ ઇઝ કોલ્ડ અ વેબ પેજ. ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ છે, ફિઝિકલ ડોક્યુમેન્ટ નથી. પેપરલેસ વર્લ્ડ વાત કરેલી આપણે. ટાઈપ કરો ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટ કેવી રીતે બને મેં ઓલરેડી વાત કરી તમારે, કાં તો ફોટો, કાં તો ટેક્સ્ટ, કાં તો ઓડિયો, કાં તો પિક્ચર એટલે વિડીયો. સો ઈચ ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ ઇઝ કોલ્ડ અ વેબ પેજ. એટલે વેબસાઇટ ઉપર મેં કહ્યું કે ઘર બનાવવાનું હોય આપણે તો જગ્યા લઈએ એમ. આ જે આખી પૃથ્વી ઉપર જે નેટ છે એના પર આપણે થોડીક જગ્યા લઈએ વેબસાઇટ બનાવવા માટેની એક જગ્યા લઈએ. એના પર આપણે એ ઘરનું નામ આપીએ, પછી આપણે ઘર બનાવીએ. એ ઘરની અંદર કેવું હોય કે ભાઈ અલગ અલગ રૂમો બનાવ્યા, તો આ રૂમ તો કે એનેટોમીનો રૂમ છે, આ રૂમ તો કે ફિઝિયોલોજીનો રૂમ છે, આ રૂમ તો કે આ, આ રૂમ તો કે ટીચરોનો રૂમ છે. જેમ આપણે વેબસાઇટ બને અલગ અલગ રૂમ બનાવે, એ રૂમની અંદર વિડીયો મૂકીએ, ફોટા મૂકીએ, ટેક્સ્ટ લખીએ, માહિતી લખીએ, ઇમ્પોર્ટન્સ આપીએ. એનો જેટલું એટ્રેક્ટિવ બનાવો એટલું એ વેબસાઇટ એટ્રેક્ટિવ બને. ક્લિયર આઉટ ઇઝ? તો આ બધું પણ કેવું છે? પેપરલેસ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. ઓકે, it can contain text, graphic, audio, video and built-in connections. A website is a collection of related web pages. એના બધા છે વેબ પેજ લિંક કરેલા. આના પર ક્લિક કરો એટલે આખું છે, આના પર ક્લિક કરો એટલે આખું છે, આના પર ક્લિક કરો એટલે આખું છે. એ બધું લિંક કરેલું. એ લિંક કેવી રીતે થાય છે એ બી આપણે જોઈશું. Who invented the WWW? કોણે લાવ્યું? World Wide Web was invented by Tim Berners-Lee and Robert Kelew in 1990 while working at a CER at the European Organization for Nuclear Research. Nuclear bomb, nuclear research કરવા વાળા જે વ્યક્તિ હતા એ લોકોએ આ વસ્તુ WWW લઈ આવ્યા. How do you surf web and the internet? કેવી રીતે તમે સર્ફિંગ કરશો? તમારા સર્ફિંગ માટે તો વેબ બ્રાઉઝર જોઈશે, ગૂગલ ક્રોમ જોઈશે. તો ફર્સ્ટ યુ સ્ટાર્ટ યોર ઇન્ટરનેટ બ્રાઉઝર. હું તમને એક વાર ખાલી એક કરીને બતાવું છું. એક ઇન્ટરનેટ બ્રાઉઝર જે છે, આ જે છે ગૂગલ ક્રોમ જે છે એ ઇન્ટરનેટ બ્રાઉઝર છે. આપણે ક્રોમ બધાની જોડે હોય જ છે. ઓકે, અહીંયા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર GDPR છે અને આપણે એનું વાઈફાઈ અહીંયા કનેક્શન કરેલું છે. આ લેપટોપ છે એટલે એની જોડે કનેક્ટ થયું છે. આ જે છે આપણો ગૂગલ ક્રોમનું એક બ્રાઉઝર છે. હવે તમે જે જે વસ્તુ ખોલેલી હોય ને ઘણી બધી અંદર આવી લખીને આવી જાય છે, પણ ના રાખવી હોય તો આવી રહે, ખાલી બ્લેન્ક જ ખુલી શકે છે. આપણે આટલી મોટી દુનિયામાં કઈ જગ્યાએ જવું છે તો એના પર તમારે લખવાનું છે. WWW ના લખો, તમે ખાલી ઓટોમેટિક WWW લઈ લેશે. તો એક આપણે સામડાજી કોલેજ પડતી SSHMC, ખાલી એટલું જ લખો તમે સામડાજી, બરાબર SSHMC. તો બધાનું ઓનલાઈન કેવી રીતે સેટિંગ થાય તે બધું આવશે. ખાલી જો આ ક્લિક કર્યું છે અહીં
મેં એસએચએમ થી લખ્યું છે ને તો અહીં આટલી બધી વેબસાઈટો આવી ગઈ છે આ બધી એના રિલેટેડ આવી ગયું રાશિ સામાજિક પોલીસ કોલેજની આ વેબસાઈટ એ ક્લિક કરો તમે એટલે આખી વેબસાઈટ ખુલશે એક જ મિનિટ ફાસ્ટ લાગે ઓન્લી 1 મિનિટ ખુલી જાય પછી જસ્ટ કહો તમને કે આમાં શું છે આ વેબસાઈટ જે અપલોડ કર્યું હોય તમારે તો એ આપણે જેમ આપણી ફાઇલો બનાવે છે ને આત્મા એકડે એવું સિમ્પલ કામ જ છે કઈ જગ્યાએ ફોટો મૂકવો છે કઈ જગ્યાએ લખાણ લખવું છે કઈ જગ્યાએ ઓડિયો મૂકવો છે કઈ જગ્યાએ વિડીયો મૂકવો છે ઇઝીલી આખું આખું ફાઇલો બનાવીને ફોલ્ડર બનાવીને અપલોડ કરો એટલે આખી વેબસાઈટ ઉપર આવી જશે પછી એને લોકોને આપી દો પબ્લિકલી એટલે પબ્લિક જોઈ શકે કોઈ બી પબ્લિક જોઈ શકે પબ્લિકલી એને રિલીઝ કરવું પડે આપણે પબ્લિશ કરવું મેડિકલ કોલેજ આપણે એકડે ખુલી રહી છે અહીંયા નોટ સિક્યોર લખેલું આવે તો પહેલું આવે વેબસાઈટ સિક્યોર નથી વાયરસ આવી શકે છે જે સાઇટ પર એટલે બળવાઈ સિક્યોર હે એટલે બળવાઈ કોલેજ માં તો સાઇટ પર વાયરસ મતલબ વહા સે કોઈ વાયરસ આ જતે આ વેબસાઈટ આપણે બનાવેલી છે વેબસાઈટ તો એની અંદર કશું છે ને યાર મોટી ધાર મારવા નથી આ લોગો મેલી તો એના નામ નથી એનો નંબર લખીને આગળ એનો જે આઇકોન એક લગાવી દીધો પછી આ રીતે મેનુ બનાવી દીધું છે આપણે એની રીતે આપણી પોતાની વેબસાઈટ આપણી ડિઝાઇન થી બનાવી શકીએ છીએ બધું ફ્રીમાં થાય છે કોઈ જગ્યાએ ખર્ચા કરવાના જરૂર હોતી નથી અને આ જે છે એમાં આ એક મેનુ આ બીજું મેનુ ત્રીજું મેનુ ચોથું મેનુ ડ્રોપ ડાઉન મેનુ મેં પહેલા કીધું ને એ ક્લિક કરો એટલે ડ્રોપ ડાઉન મેનુ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અહીંયા ક્લિક કરો એટલે આમ ડ્રોપ ડાઉન મેનુ ખુલશે અને મેનુ ની અંદર આ સબ મેનુ એટલે એનીબોડી કેન મેક યોર ઓન વેબસાઈટ બસ આપણે અહીંયા સુધી રાખે જાજે કે આપણો ટાઈમ પરફેક્ટ કરતો આઈ હોપ દર્જી સાહેબ હમત પડી લેતા થોડી થોડી ભાઈ આપણે પ્રયત્ન કરો બંધ કરો કે તો પ્રયત્ન નહીં આ બધું તમે નવો એડિશન લીધું એટલે પ્રયત્ન કરો છું મને નહીં આવડતું નવો એડિશન લીધું એટલે પ્રયત્ન કરો છું કેમેરા